જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાહુલ મકવાણા પોલીસ હેડક્વાર્ટરમાં વસવાટ કરે છે. તેમના બાઇકને હેડક્વાર્ટરમાં જ આગ ચંપી કરવામાં આવી હોવાની ઘટનાથી આશ્ચર્ય ફેલાયું છે. રાહુલભાઈને પાડોશમાં રહેતા પોલીસકર્મી સાથે ઝઘડો થયા પછી ઘટના બનતા સમગ્ર ઘટનાક્રમ ચર્ચિત બન્યો છે. પીડિત પોલીસકર્મીની ફરિયાદ પણ ન નોંધાઈ હોવાની વાત પણ ફેલાઈ છે, તેમજ આ પ્રકરણમાં જ્ઞાતિવાદી એંગલ પણ ચર્ચાઈ રહ્યું છે, જે પછી પીડિતે એસપી સમક્ષ રજૂઆત કરી છે. પોલીસ હેડક્વાર્ટરમાં જ આવી ઘટના બનતા આ બનાવે ભારે ચર્ચા જગાવી છે. જામનગર જિલ્લાના હડિયાણા ગામે 44 લાખના ખર્ચે જિલ્લાનો પ્રથમ કિસાન મોલ બનાવવામાં આવ્યો છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે મોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કિસાન મોલમાંથી ખેડૂતોને બિયારણો તથા ખેત ઉપયોગી વસ્તુઓ રાહત દરે મળી રહેશે. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ₹8,07,65,824નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. દરમિયાન બેઠક પૂર્વે જ વિપક્ષી આગેવાન જેપી મારવિયાએ ટેબલ પર ચડી સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. વિપક્ષને બજેટની કોપી ન મળી હોવા અંગે વિપક્ષે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આખરે પોલીસ બોલાવી વિરોધ કરી રહેલ વિપક્ષી નેતાઓને બહાર લઈ જવાયા હતા. સલાયાના સોડસલા ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી નાગેશ્વર નાગનાથ મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ખળભળાટ થયો છે. શિવલિંગના ચાંદીના નાગ તથા માતાજીના ચાંદીના મુગટ સહિત કુલ ₹92,500 કિંમતનો મુદ્દામાલ ચોરી થયો હોવાની માહિતી છે. મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.